નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આજના લેક્ચરમાં અને આજના ટોપિકમાં ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નવ જેમનું નામ છે આપણું ઘર પૃથ્વી તો મિત્રો તે પાઠનો વિડીયો તમે ભણી ચૂક્યા છો તો આપણે આજના લેક્ચરમાં અને આજના વિડીયોમાં તેમની સ્વાદેપોથી પૂરવાના છીએ કે જેમનું નામ છે આપણું ઘર પૃથ્વી કે જે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ તેને જ આપણે આપણું ઘર માનીએ છીએ તો જોઈએ એમાં આપણે પહેલો પોઈન્ટ આપેલો છે સૌર પરિવાર કે સૌર કોને કહેવાય અને તેમનો આખો પરિવાર છે કે સૂર્ય છે તેમનો આખો જે પરિવાર છે તો જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે આપણી પૃથ્વીએ ખાલી જગ્યા પરિવારની એક સભ્ય છે કે જે આપણી પૃથ્વી છે જેના પર આપણે રહીએ છીએ ખાલી જગ્યા પરિવારની એક સભ્ય છે તો કે સૌર પરિવાર ખાલી જગ્યામાં લખીશું આપણે સૌર કે સૌર પરિવારની એક સભ્ય છે ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન સૂર્ય ક્યાં તારા મંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે એ છે મંદાકીની બી બ્રહ્મોસ સી ગંગા અને ડી છે સૂર્યકાંતા તો મિત્રો મંદાકિનીનું નું જે એક તારામંડળ છે જેમનું સૂર્ય છે એ તારામંડળ એક સ્વયં પ્રકાશિત તારો છે તો બોક્સમાં લખીશું આપણે એ ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન છે સૂર્યના ગુરુત્વાકર્ષણ અને ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળને કારણે બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે ખરું કે ખોટું તો મિત્રો જોઈએ તો સૂર્યના જે ગુરુત્વાકર્ષણ બળ છે અને ગ્રહનું જે ગુરુત્વાકર્ષણ બળ છે બંને એકાબીજાને ખેંચાઈને બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરતા રહે છે માટે આ વાક્ય સાચું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન

તેમનું ગુરુત્વાકર્ષણ બળ કેવા પ્રકારનું છે સૂર્યનો આકાર કેવો છે તેમની આજુબાજુ કેટલા કેટલા પ્રકારના ગ્રહો ફરે છે તેના વિશે આપણે ટૂંકમાં માહિતી લખવાના છે તો જોઈએ એમના ઉત્તરમાં લખીએ સૂર્ય મંદાકીની તારા મંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે તેની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે જેને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ફરે છે આ ગ્રહો સૂર્યપ્રકાશના કારણે પ્રકાશિત દેખાય છે સૂર્યમંડળમાં બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન એમ કુલ આઠ ગ્રહો છે આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે આમ ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુ અને ઉલ્કાઓ બુધ બધું મળીને સૌર મંડળ બને છે કે આખો સૌર પરિવાર તેમનો બને છે ત્યાર પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન સૌર પરિવારનો મુખ્ય સભ્ય પૃથ્વી છે ખરું કે ખોટું કે સૌર પરિવારનો મુખ્ય સભ્ય કોણ છે તો તમે કહેશો સૂર્ય પરંતુ અહીંયા તો આપણે પૃથ્વીની વાત કરેલી છે માટે આ વાક્ય ખોટું છે એટલા માટે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ નવો પોઈન્ટ આપને આપેલો છે સૂર્ય તો જોઈએ એમનો સાતમો પ્રશ્ન છે સૂર્ય પૃથ્વી કરતાં કેટલો મોટો છે તો એ વિકલ્પ છે દસ લાખ ગણો બી તેર લાખ ગણો સી અઢાર લાખ ગણો અને ડી છે પચીસ લાખ ગણો કે પૃથ્વી જેટલી મોટી છે તેના કરતાં સૂર્ય તેર લાખ ગણો મોટો છે માટે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ આઠમો પ્રશ્ન પૃથ્વી કરતાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ ખાલી જગ્યા ઘણું વધારે છે કે પૃથ્વીનું જેટલું ગુરુત્વાકર્ષણ બળ છે તેના કરતાં સૂર્યનું કેટલા ગણું વધારે છે તો મિત્રો વિડીયોમાં ભણી ચૂક્યા છો કે અઠ્યાવીસ ટકા અઠ્યાવીસ ગણું વધારે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું અઠ્યાવીસ ત્યાર પછી જોઈએ નવમો પ્રશ્ન જો કોઈ પદાર્થનું વજન પૃથ્વી પર બે કિગ્રા હોય તો તે પદાર્થનું સૂર્યની સપાટી પર વજન ખાલી જગ્યા થાય તો મિત્રો આપણે આગળના પ્રશ્નમાં ભણી ચૂક્યા કે પૃથ્વી કરતાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ અઠ્યાવીસ ગણું વધારે છે તો મિત્રો હવે ખબર પડી જશે કે બે કિગ્રા જ્યારે પૃથ્વી પર જ્યારે જે પદાર્થનું વજન બે કિગ્રા હોય ત્યારે સૂર્યની સપાટી પર જઈએ ત્યારે તેમનું વજન કેટલા કિગ્રા થઈ જાય તો અઠ્યાવીસ કિગ્રા વધી જાય છે અઠ્યાવીસ ગણું વધારે છે તો જ્યારે અઠ્યાવીસને બે સાથે ગુણીએ ત્યારે આપણે મળે છે છપ્પન તો જોઈએ મિત્રો છપ્પન કીગરા છે તે સૂર્યની સપાટી પર જતાં બે કીગરાનું વજન કેટલું થઈ જાય છે છપ્પન કીગરા તો અહીંયા આપણે એ વિકલ્પ છે અઠ્યાવીસ કીગરા બી છે ચૌદ કીગરા જતા તેમનું વજન કેટલું થઈ જશે છપ્પન કિગ્રા માટે અહીંયા બોક્સમાં લખીશું આપણે સી ત્યાર પછી જોઈએ હવે દસમો પ્રશ્ન બધા ગ્રહો સૂર્યની આસપાસ ચોક્કસ માર્ગે જ ફરે છે કારણ કે તો છે સૂર્ય અને બધા ગ્રહો ગુરુત્વાકર્ષણ બળ ધરાવે એટલે કે એકબીજાથી ખેંચાયેલા રહે છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ બીજા ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળની સરખામણીએ ખૂબ જ વધારે છે આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે બધા ગ્રહો સૂર્યની આસપાસ ચોક્કસ માર્ગે જ ફરે છે કે સૂર્યનું જેટલું ગુરુત્વાકર્ષણ બળ છે તેના કરતાં બીજા ગ્રહોનું ગુરુત્વાકર્ષણ બળ ઘણું ઓછું છે એટલા માટે બધા જે ગ્રહો છે તે સૂર્યની તરફ ખેંચાયેલા રહે છે ત્યાર પછી જોઈએ અગિયારમો પ્રશ્ન સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે તો ઉત્તરમાં લખીશું સૂર્ય પૃથ્વીથી પંદર કરોડ કિલોમીટર દૂર છે ત્યાર પછી જોઈએ બારમો પ્રશ્ન સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે તો ઉત્તરમાં લખીશું સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા સવા આઠ મિનિટ જેટલો સમય લાગે છે એટલે કે સૂર્યના જે કિરણો છે તેમને પૂ પૃથ્વી પર પહોંચતા સવા આઠ મિનિટ જેટલો સમય લાગે છે ત્યાર પછી જોઈએ તેરમો પ્રશ્ન સૂર્ય પર કયા વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે તો એ વિકલ્પ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બી છે ઓક્સિજન અને હાઇડ્રોજન સી વિકલ્પ હાઇડ્રોજન અને નાઇટ્રોજન અને ડી છે હાઇડ્રોજન અને હિલિયમ તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો કે સૂર્ય પર હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે તો માટે જોઈએ ડી વિકલ્પ આપને આપેલો છે હાઇડ્રોજન અને હિલિયમ તો આપણે બોક્સમાં લખીશું ડી ત્યાર પછી જોઈએ ચૌદમો પ્રશ્ન મને ઓળખો હું ના હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે તો મિત્રો તમને ખબર જ હશે કે ગ્રહ એવો છે કે જેના કારણે જીવસૃષ્ટિ નાશ પામે છે તો તમે કહેશો કે જે સૂર્ય ગ્રહ છે કે જેના કારણે આખું સૂર્ય જીવસૃષ્ટિ રચાયેલી છે તો આપણે લખીશું કે સૂર્ય ત્યાર પછી જોઈએ પંદરમો પ્રશ્ન સૂર્યને સજીવોનો પાલક કહે છે કારણ કે કે શા માટે સૂર્યને સજીવોનો પાલક ગણવામાં આવે છે તો ઉત્તરમાં લખીશું સૂર્ય પર થતી હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે જેને કારણે આપણે ઉર્જા કહીએ છીએ આ ઉર્જા પૃથ્વી સપાટી પર આવે છે આ સૌર ઉર્જાનો ઉપયોગ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કરે છે તમે વિજ્ઞાનની અંદર પણ ભણી ચૂક્યા છો કે વનસ્પતિના જે પરણા છે તે ખોરાક બનાવે કેવી રીતના તો કે સૂર્યપ્રકાશને સંશ્લેષણ કરી તેમનો ખોરાક બનાવે છે અને પૃથ્વીના અન્ય સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે સૌર ઉર્જાની ગેરહાજરીમાં પૃથ્વી પર સજીવ સૃષ્ટિ નાશ પામે છે આથી જ સૂર્યને સજીવોનો પાલક કહે છે ત્યાર પછી જોઈએ સોળમો પ્રશ્ન સૌર પરિવારમાં કુલ ખાલી જગ્યા ગ્રહો છે કે સૂર્યમંડળ જે આખું છે તેમાં કુલ કેટલા ગ્રહો આવેલા છે તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે કહેશો કે સૂર્યમંડળની અંદર કુલ આઠ ગ્રહો માટે આપણે ખાલી જગ્યામાં લખીશું આઠ ત્યાર પછી જોઈએ સત્તરમો પ્રશ્ન કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે એટલે કે અંદરના ગ્રહો ગ્રહો તરીકે ઓળખાય છે તો ઉત્તરમાં લખીશું આવેલા બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે ત્યાર પછી જોઈએ અઢાર પ્રશ્ન બાહ્ય ગ્રહોના નામ જણાવો તો ઉત્તરમાં લખીશું સૂર્યમંડળમાં આવેલા ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન બાહ્ય ગ્રહો છે ત્યાર પછી જોઈએ ઓગણીસમો પ્રશ્ન સૌર પરિવારના કયા ગ્રહોને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે તો ઉત્તરમાં લખીશું સૌર પરિવારના મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ આ ગ્રહોને પૃથ્વી પરથી પણ નરી આંખે જોઈ શકાય છે ત્યાર પછી જોઈએ હવે નવો ટોપિક આવે છે સૌર પરિવારના ગ્રહો કે સૂર્યમંડળના ગ્રહો ક્યાં ક્યાં છે તેમની ફરતે કેવી રીતના ફરે છે તેમના વિશે આપણે જોઈ ચૂક્યા છીએ અને જોઈએ હવે તેમના પ્રશ્નો પ્રશ્ન છે કે સૂર્યની નજીક સૌથી ગ્રહ કયો છે તો એ છે પૃથ્વી બી બુધ સી શુક્ર અને ડી છે નેપચ્યુન તો મિત્રો હવે તમે કહેશો કે બુધ ગ્રહ છે કે જે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે માટે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ એકવીસમો પ્રશ્ન બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી ખરું કે ખોટું મિત્ર ખરેખર સાચું છે કે બુધ ગ્રહ છે કે જેના પર વાતાવરણ નથી અને જેને ઉપગ્રહ પણ નથી માટે આ વાક્ય સાચું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ હવે બાવીસમો પ્રશ્ન સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો ઉત્તરમાં લખીશું સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર એટલે કે વેંશુ છે ત્યાર પછી જોઈએ ત્રેવીસમો પ્રશ્ન મને ઓળખો હું કદ અને વજનમાં પૃથ્વી જેવો હોવાથી પૃથ્વીના જોડિયા ભાઈ તરીકે ઓળખાવું છું કે કયો ગ્રહ એવો છે કે પૃથ્વીના વજન જેટલો જ અને પૃથ્વી જેવું જ કદ ધરાવે છે કે જેથી તેમને તેના જોડિયા ભાઈ તરીકે ઓળખાય છે તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો કે શુક્ર ગ્રહ છે કે જેમનું કદ અને વજન પૃથ્વી જેવું જ છે માટે તેમને જોડિયો ભાઈ કહેવામાં આવે છે માટે આપણે એમની સામે લખશું શુક્ર ત્યાર પછી જોઈએ ચોવીસમો પ્રશ્ન કારણ આપો શુક્રનો અભ્યાસ વધુ થઈ શક્યો નથી શા માટે શુક્રનો અભ્યાસ વધુ થઈ શક્યો નથી તો ઉત્તરમાં લખીશું શુક્રને એક પણ ઉપગ્રહ નથી વળે તેની આસપાસ વાયુઓ અને વાદળોનું ઘટ આવરણ આવેલું છે માટે શુક્રનો અભ્યાસ વધુ થઈ શક્યો નથી ત્યાર પછી જોઈએ પચીસમો પ્રશ્ન મને ઓળખો હું ચડકાટમાં ચંદ્રને મળતો આવું છું કે જેવો ચંદ્રનો ચડકાટ છે જેવો ચમકે છે જેવો તેવો જ હું ચમકો છું એવો ગ્રહ કયો છે તો આપણે તેમની સામે લખીશું શુક્ર કે શુક્ર જે ગ્રહ છે જે ચંદ્ર જેમ ચડકાટ ધરાવે છે ત્યાર પછી જોઈએ છવ્વીસમો પ્રશ્ન પૃથ્વીનું સ્થાન ક્યાં બે ગ્રહોની વચ્ચે છે એ વિકલ્પ છે શુક્ર અને મંગળ બી બુધ અને 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 મંગળ શુક્ર શુક્ર ડી છે ગુરુ તો તમે કે પૃથ્વીનું સ્થાન શુક્ર અને મંગળની વચ્ચે રહેલું છે માટે આપણે બોક્સમાં લખીશું એ વિકલ્પ ત્યાર પછી જોઈએ સત્યાવીસ મો પ્રશ્ન પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યા કલાકમાં એક આંટો પૂરો કરે છે કે પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકની અંદર એક આંટો પૂરો કરે છે તો મિત્રો ખાલી જગ્યામાં લખીશું ચોવીસ કે ચોવીસ કલાક દરમિયાન પૃથ્વી પોતાની ધરી પર એક કલાકનો આંટો પૂરો કરે છે ત્યાર પછી જોઈએ અઠ્યાવીસમો પ્રશ્ન પૃથ્વીને સૂર્યની ફરતે એક આંટો પૂર્ણ કરતાં કેટલો સમય લાગે છે એ છે ચોવીસ કલાક બી ત્રીસ દિવસ સી ઓગણીસ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ અને ડી છે ત્રણસો ને દિવસ હવે મિત્રો તમે આગળના પ્રશ્નમાં જોયું કે પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યા કલાકમાં એક આંટો પૂરો કરે છે પરંતુ એ પોતાની ધરી પર કીધું છે અને અહીંયા વાત કરેલી છે પૃથ્વી સૂર્યની ફરતે એક આંટો પૂર્ણ કરવામાં કેટલો સમય પસાર કરે છે તો મિત્રો સૂર્યને ફરતે આંટો પસાર કરવામાં તેઓ ત્રણસો ને પાસઠ દિવસ એટલે કે એક વર્ષ સમય પસાર કરે છે માટે આપણે બોક્સમાં લખીશું ડી ત્યાર પછી જોઈએ ઓગણત્રીસમો પ્રશ્ન મને ઓળખો એ દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત મારા પર જ જોવા મળે છે તો મિત્રો તમે કહી જ શકો કે પૃથ્વી જ પર પૃથ્વી જ એવો ગ્રહ છે કે જેના પર દિવસ અને રાત ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત મારા પર જોવા મળે છે કે જેના ઉપર જ જીવન શક્ય બન્યું છે તો તેમની સામે આપણે લખીશું પૃથ્વી ત્યાર પછી જોઈએ ત્રીસમો પ્રશ્ન પૃથ્વી ચંદ્ર ચંદ્રનો ઉપગ્રહ છે ખરું કે ખોટું તો મિત્રો પૃથ્વી એ ચંદ્રનો ઉપગ્રહ છે નહીં એટલા માટે આ વાક્ય ખોટું થશે તો આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ એકત્રીસમો પ્રશ્ન ચંદ્રને પૃથ્વીની ફરતે એક આટો પૂરો કરતા કેટલા દિવસ લાગે છે એ વિકલ્પ છે પંદર બી ઓગણત્રીસ પોઈન્ટ પાંચ સી સત્યાવીસ અને ડી છે ત્રણસો ને પાસઠ તો મિત્રો અહીંયા આપણે વાત કરેલી છે ચંદ્રને પૃથ્વીને ફરતે કે જે ચંદ્ર છે તેમને તે પૃથ્વીની આ ફરતે એક આંટો પૂરો કરતાં ઓગણત્રીસ પોઈન્ટ પાંચ કલાક લાગે દિવસ લાગે છે માટે આપણે અહીંયા બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ હવે બત્રીસમો પ્રશ્ન મને ઓળખો હું પૃથ્વીની આસપાસ ફરું છું કે જે પૃથ્વીની આસપાસ ફરે છે એ કોણ છે તો તમે કહેશો છે કે ચંદ્ર છે તે પૃથ્વીની આસપાસ ફરે છે માટે આપણે અહીંયા સામે લખશું ચંદ્ર ત્યાર પછી જોઈએ તેત્રીસમો પ્રશ્ન ચંદ્ર સ્વયં પ્રકાશિત છે ખરું કે ખોટું તો મિત્રો હવે તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે ખબર જ હશે કે ચંદ્ર છે પોતે સ્વયં પ્રકાશિત છે નહીં માટે આ વાક્ય ખોટું થશે એટલા માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ ચોત્રીસમો પ્રશ્ન ટૂંક લખો ચંદ્ર કે ચંદ્ર વિશે આપણે ટૂંકનોંધ લખવાની છે કે તો ચંદ્ર કેવો ગ્રહ છે તેને એક આંટો ફરવા માટે કેટલો સમય લાગે છે તેમના પર વાતાવરણ શક્ય છે કે નહીં તે સ્વયં પ્રકાશિત છે કે નહીં તેમના વિશે આપણે જોઈએ તો ઉત્તરમાં લખીશું ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા આશરે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ લાગે છે ચંદ્ર પર વાતાવરણ નથી એટલા માટે મિત્રો તમે કઈ કહેશો કે વાતાવરણ શક્ય નથી તો તેના માટે જીવન પણ શક્ય નથી ચંદ્ર ઉપર તો ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી ચંદ્ર પર પ્રકાશિત છે ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે એટલે કે ચંદ્ર પોતે સ્વયં પ્રકાશિત નથી એટલે કે ચંદ્ર પોતે જાતે પ્રકાશિત થતો નથી પરપ્રકાશિત એટલે કે બીજાનો સહારા દ્વારા તે પ્રકાશિત થાય છે તો કંઈ કોનો સહારો લે છે તો કે ચંદ્રને સૂર્યનો સહારો મળતા તે પ્રકાશિત થાય છે ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ મોટા ખાડાઓ પડી જાય છે તેની ઉપર મૃત જ્વાળામુખી પણ આવેલા છે ત્યાર પછી જોઈએ હવે પાંત્રીસમો પ્રશ્ન મંગળ લીલા રંગનો ચમકતો ગ્રહ છે ખરું કે ખોટું તો મિત્રો આ વાક્ય તદ્દન ખોટું છે કે મંગળ લીલા રંગનો ચમકતો ગ્રહ છે નહીં માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ છત્રીસમો પ્રશ્ન મંગળને ખાલી જગ્યા ઉપગ્રહ કે ઉપગ્રહો છે તો મિત્રો આપણે જોઈએ એ વિકલ્પ છે એક બી બે સી ત્રણ અને ડી છે જીરો તો મિત્રો હવે તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે કહેશો કે મંગળને બે ઉપગ્રહો છે માટે આપણે બી વિકલ્પ છે કે બે જે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ સાડત્રીસમો પ્રશ્ન વૈજ્ઞાનિકો ખાલી જગ્યાએ ગ્રહ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે કે વિજ્ઞાનો છે વૈજ્ઞાનિકો છે કે કયા ગ્રહ ઉપર જીવસૃષ્ટિ એટલે કે માણસો ત્યાં જીવ જીવન જીવી શકે એવા પ્રયત્નો કરી રહ્યા છે તો તે ગ્રહ છે મંગળ માટે આપણે ખાલી જગ્યામાં લખીશું મંગળ ત્યાર પછી જોઈએ આડત્રીસમો પ્રશ્ન ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે ખરું કે ખોટું ખરેખર મિત્રો આ વિધાન સાચું છે કે ગુરુ છે તે આછો પીળાશ પડતો સફેદ રંગનો જોવા મળે છે માટે આપણે અહીંયા બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોયો ઓગણચાલીસમો પ્રશ્ન સૌર મંડળના કયા ગ્રહને ઓગણસી ઉપગ્રહો છે એ છે મંગળ બી બુધ સી ગુરુ અને ડી છે શુક્ર તો ગુરુ ગ્રહ એવો છે કે જેમને ઓગણસી ઉપગ્રહો મળેલા છે તો આપણે બોક્સમાં લખીશું સી ત્યાર પછી જોઈએ ચાલીસમો પ્રશ્ન મને ઓળખો મને ભીમકાય ગ્રહ પણ કહે છે કે જેમને ભીમકાય પણ નામ આપવામાં આવ્યું છે તેવો કયો ગ્રહ છે તો મિત્રો હવે તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે કહેશો કે ગુરુ ગ્રહને ભીમકાય ગ્રહ પણ કહેવામાં આવે છે તો આપણે તેમની સામે લખીશું ગુરુ ત્યાર પછી એકતાલીસ મો પ્રશ્ન છે તફાવત લખો મંગળ અને ગુરુ બંને વચ્ચેનો તફાવત આપણે લખવાનો છે તો જોઈએ મિત્રો આપણે અહીંયા બે બોક્સ આપેલા છે મંગળ અને ગુરુ તેમાં મંગળમાં એક પહેલો પોઈન્ટ લખીએ તો તેમનો કલર કેવો છે તો કે મંગળ લાલ રંગનો ચમકતો ગ્રહ છે જ્યારે ગુરુ રંગ ગુરુ ગ્રહ તો કે આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે ત્યાર પછી મંગળમાં જોઈએ બીજો પોઈન્ટ લખીએ તો મંગળ પર આછું વાતાવરણ જોવા મળે છે જ્યારે ગુરુની અંદર બીજો પોઈન્ટ લખીએ તો ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ રહેલું છે ત્યાર પછી જોઈએ ત્રીજો પોઈન્ટ મંગળની અંદર લખીએ ત્યારે ત્યાં પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે જ્યારે ગુરુ ગ્રહની અંદર લખીએ તો ત્રીજા પોઈન્ટમાં તે ખૂબ ઠંડો હશે તેવું મનાય છે હકીકતમાં આપણે જોઈ શકીએ તેમ નથી પરંતુ જ્યારે ચોથા ગ્રહ ચોથો પોઈન્ટ લખીએ મંગળની અંદર ત્યારે મંગળને બે ઉપગ્રહો છે જ્યારે ગુરુમાં ચોથો પોઈન્ટ લખીએ ત્યારે ગુરુને ઓગણ ઉપગ્રહો મળેલા છે ત્યાર પછી જોઈએ બેતાલીસમો પ્રશ્ન શનિ ક્યાં બે ગ્રહની વચ્ચે આવેલો છે તો ઉત્તરમાં લખીશું શનિ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન સૌર બીજા ગ્રહ એટલે શનિ ખરું કે ખોટું તો મિત્રો હવે તમે જે સૌર પરિવારનો અભ્યાસ કરી ચુક્યા છો વિડીયોની અંદર ત્યારે બીજા નંબરની અંદર શનિ ગ્રહ જોવા મળે છે માટે આ વાક્ય ખરું છે તો બોક્સમાં આપણે કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ ચુમ્માલીસમો પ્રશ્ન મને મોળખો મને પાઘડીયો ગ્રહ પણ કહે છે કે પાઘડિયા તરીકે પણ કયો ગ્રહ ઓળખાય છે તો આપણે કહેશું કે જે શનિ છે કે શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે તો તેમની સામે લખીશું શનિ ત્યાર પછી જોઈએ પિસ્તાલીસમો પ્રશ્ન છે કારણ આપો શનિને પાઘડીયો ગ્રહ કહે છે શા માટે શનિને પાઘડિયો ગ્રહ કહેવામાં આવે છે તો ઉત્તરમાં લખીશું શનિ સૌર મંડળમાં કદમાં બીજા નંબરનો ગ્રહ છે તેની આસપાસ નીલા રંગના તેજસ્વી વલયો જોવા મળે છે એટલે કે ગોળ આકારના વલયો જોવા મળતા હોય છે આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા વલયો હોવાથી શનિને પાઘડિયો ગ્રહ કે કહે છે એટલે કે જેવો પાઘડીનો આકાર છે તેવા વલયો તેમના પર જોવા મળતો હોવાથી તેમના શનિને પાઘડિયો ગ્રહ કહે છે ત્યાર પછી જોઈએ હવે છેતાલીસમો પ્રશ્ન શનિને કેટલા ઉપગ્રહો છે તો મિત્રો હવે તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે કહેશો કે શનિને બાસઠ ઉપગ્રહો છે તો ઉત્તરમાં લખીશું શનિને બાષઠ કરતાં વધારે ઉપગ્રહો છે ત્યાર પછી જોઈએ સુડતાલીસમો પ્રશ્ન સૂર્યથી નજીક હોવાના કારણે શનિની સપાટીનું તાપમાન ઓછું છે ખરું કે ખોટું તો મિત્રો આ વાક્ય ખોટું છે કે સૂર્યથી નજીક હોવાના કારણે શનિને સપાટીનું તાપમાન ઓછું નથી માટે આ વાક્ય ખોટું થશે એટલા માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ અડતાલીસમો પ્રશ્ન યુરેનસની શોધ કોણ અને ક્યારે કરી હતી તો મિત્રો ઉત્તરમાં લખીશું યુરેનસની શોધ વિલિયમ હર્સન નામના ખગોળશાસ્ત્રીએ સત્તરસો એક્યાસી માં કરી હતી ત્યાર પછી જોઈએ હવે ઓગણપચાસ પ્રશ્ન નેપ્ચ્યુન લીલા રંગનો ગ્રહ છે ખરું કે ખોટું તો મિત્રો નેપચ્યુન છે તે લીલા રંગનો ગ્રહ છે નહીં માટે આ વાક્ય ખોટું થશે એટલા માટે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ પચાસમો પ્રશ્ન નેપચ્યુનના વાતાવરણમાં કયો ઝેરી વાયુ રહેલો છે એ છે ઇથેન બી મિથેન સી પ્રોપેન અને ડી છે આપેલ તમામ તો મિત્રો મિથેન નામનો જે ઝેરી વાયુ છે તે નેપ્ચુનના વાતાવરણમાં ભળેલો છે માટે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ એકાવનમો પ્રશ્ન આપેલો છે નીચેના ગ્રહો વિશે ટૂંકમાં જણાવો અહીંયા આપને પાંચ ગ્રહ આપેલા છે એક છે બુધ બી બે બીજું છે શુક્ર ત્રીજું છે મંગળ ચોથું ગુરુ અને પાંચમું છે યુરેનસ કે જેના વિશે આપણે અહીંયા ટૂંકમાં માહિતી લખવાની છે તો મિત્રો જોઈએ બુધ વિશે ટૂંકમાં લખીએ ત્યારે લખીએ બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે તે પીળાશ પડતા રંગનો ગ્રહ છે બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી પૃથ્વી પરથી આપણને બુધ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં દેખાય છે હવે જોઈએ તો મિત્રો આપણને બુધ ક્યારે દેખાય તો કે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય માટે જ આકાશમાં દેખાય છે આ થયો તેનો ટૂંકમાં પરિચય ત્યાર પછી મિત્રો જોઈએ બીજો પ્રશ્ન છે શુક્ર તે સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે તેનું કદ અને વજન પૃથ્વી જેવું જ છે આથી તેને પૃથ્વીનો જોડિયા ભાઈ પણ કહે છે તેને ઉપગ્રહ નથી શુક્રની આસપાસના વાયુઓ અને વાદળોના ઘટ આવરણોને લીધે તેનો વધુ આપણે અભ્યાસ થઈ શક્યો નથી કે વૈજ્ઞાનિકો પણ ઘટ આવરણને લીધે તેમનો અભ્યાસ કરી ચૂક્યા નથી ત્યાર પછી મિત્રો જોઈએ ત્રીજો પ્રશ્ન છે મંગળ મંગળ લાલ રંગનો ચમકતો ગ્રહ છે મંગળ આછું વાતાવરણ ધરાવે છે મંગળ પર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે તેને બે ઉપગ્રહો છે વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે એટલે કે પૃથ્વી પર જેમ જીવ જીવસૃષ્ટિ શક્ય છે તેવી જ રીતના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર પણ જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન આપેલો છે કે ગુરુ ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે તે સૌથી મોટો ગ્રહ છે તેની આસપાસ વાયુઓનું વાવરણ છે ગુરુ ખૂબ જ ઠંડો હશે તેમ મનાય છે ગુરુને ઓગણીસ ઉપગ્રહો હોવાના મત ઘણા વૈજ્ઞાનિકોનો છે દૂરબીનથી જોતા તેની સપાટી મનોહર લાગે છે કે જોવાલાયક કે કુદરતી સૌંદર્ય દૂરબીનથી આપણે તેના પર જોઈ શકીએ છીએ ત્યાર પછી જોઈએ પાંચમો પ્રશ્ન છે યુનેનસ પૃથ્વીથી ખૂબ જ દૂર હોવાના કારણે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી આ ગ્રહની શોધ વિલિયમ હર્સલે ઈસવીસન સત્તરસો એક્યાસીમાં કરી હતી આ ગ્રહ ખૂબ જ ઠંડો ગ્રહ છે કયો ગ્રહ તો મિત્રો હવે તમે કહેશો કે ખૂબ જ ઠંડો ગ્રહ તરીકે યુરેનસ છે ત્યાર પછી જોઈએ મિત્રો હવે નવો ટોપિક આપને મળે છે ઉલ્કા કે ઉલ્કા વિશે તમે ભણી ચૂક્યા છો તો એમાં બાવનમો પ્રશ્ન આપણે જોઈએ તો ઉલ્કા એટલે શું તો ઉત્તરમાં લખીશું ઉલ્કા એટલે અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા તો ગ્રહોના નાના ભાગો કે જેને ઉલ્કા કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ ત્રેપનમો પ્રશ્ન મહારાષ્ટ્રનું ક્યુ સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું મનાય છે તો અહીંયા આપને ચાર વિકલ્પ આપેલા છે જોઈએ એમાં એ છે ચિલકા બી સાંભર સી લગુલ અને ડી છે કોઈના તો મિત્રો વિડીયોમાં પણ ભણી ચૂક્યા છો કે કોઈના સરોવર છે તે મહારાષ્ટ્રની અંદર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે માટે આપણે બોક્સમાં લખીશું ડી ત્યાર પછી જોઈએ ચોપનમો પ્રશ્ન કારણ આપો રાત્રે આકાશમાં ખરતા તારા દેખાય છે શા માટે રાત્રે આકાશમાં ખરતા તારા જોવા મળતા હોય છે તો ઉત્તરમાં લખીશું કારણ કે અવકાશમાં પૃથ્વીની આસપાસ પથ્થરના ટુકડા કે ગ્રહોના નાના ભાગો રહેલા હોય છે ક્યારેક આ ટુકડા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે જે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે સળગી ઉઠે છે આથી આપણે આકાશમાં તે જ દેખાય છે જેને આપણે ખરતા તારા કહીએ છીએ મિત્રો આવું ઘણી વખત આપણે પણ નિહાળેલું હોય છે ત્યાર પછી જોઈએ પંચાવનમો પ્રશ્ન સૌરાષ્ટ્રમાં ધજ ધજાડા પાસે ઉલ્કા ખરી હતી જેનું વજન ચાલીસ કીગ્રા જેટલું હતું ખરું કે ખોટું મિત્રો ખરેખર સૌરાષ્ટ્રની અંદર આવું બનેલું છે કે ચાલીસ કીગ્રા જેમનું વજન હતું અને તે ઉલ્કા ખરી હતી માટે આ વાક્ય ખરું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરું ત્યાર પછી જોઈએ હવે નવો ટોપિક આવે છે નક્ષત્રો તો મિત્રો છપ્પનમો પ્રશ્ન છે નક્ષત્ર એટલે શું ને નક્ષત્રોના નામ જણાવો કે નક્ષત્ર કોને કહેવાય અને નક્ષત્રના નામ ક્યાં ક્યાં છે તો આપણે ઉત્તરમાં લખીશું કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે હવે એમના નામ કેવા છે તો એમાં જોઈએ અશ્વિની રેવતી વિશાખા પુનવર્ષો મૃગશીર્ષ રોહિણી પુષ્પ્ય આદ્રા સ્વાતિ વગેરે જાણીતા નક્ષત્રો છે ત્યાર પછી જોઈએ સત્તાવન મો પ્રશ્ન નક્ષત્રો કુલ કેટલા છે તો મિત્રો વિડીયોમાં તમે ભણી ચૂક્યા છો એટલે કહેશો કે કુલ સત્યાવીસ નક્ષત્રો છે તો જોઈએ આમાં ચાર ચાર વિકલ્પ આપેલા છે એમાં એ છે બાર બી સત્યાવીસ સી ત્રીસ અને ડી છે આડત્રીસ તો મિત્રો અહીંયા જે આપણે બી વિકલ્પ આપેલો છે કે સત્યાવીસ કુલ નક્ષત્રો છે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ હવે નવો ટોપિક આવે છે પૃથ્વીનું સ્થાન અને તેમનો આકાર કે પૃથ્વીનું સ્થાન ક્યાં છે અને તેમનો આકાર કેવા પ્રકારનો છે તે તમે મિત્રો વિડિયોમાં ભણી ચૂક્યા છો માટે હવે તેમના પ્રશ્ન જોઈએ અઠાવન પ્રશ્ન જોઈએ પૃથ્વી દડા જેવી ગોળ છે ખરું કે ખોટું તો મિત્રો તમે કહેશો પૃથ્વી ખરેખર ગોળ છે નહીં તેમનો આકાર કેવો છે તો કે નારંગી આકાર લંબગોળ સ્વરૂપે થોડીક આપને જોવા મળે છે માટે આ વાક્ય ખોટું છે એટલા માટે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ હવે ઓગણસાઠમો પ્રશ્ન પૃથ્વીના આકાર વિશે ટૂંકમાં જણાવો તો મિત્રો હવે જોઈ ગયા કે પૃથ્વીનો આકાર કેવો છે તો કે નારંગી જેવો તો ઉત્તરમાં લખીશું પૃથ્વી નારંગી જેવી ગોળ છે તે ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવૃત આગળથી થોડી ફૂલેલી છે આમ ધ્રુવવૃત કરતા પૃથ્વીનો મધ્ય ભાગ ઘણો મોટો છે ત્યાર પછી જોઈએ સાઠમો પ્રશ્ન પૃથ્વીના અભ્યાસ માટે વપરાતો પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની ખાલી જગ્યા છે તો મિત્રો જો અહીંયા કીધું છે કે પૃથ્વીના અભ્યાસ માટે વપરાતો જે પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીની નાની શું છે તો કે પ્રતિકૃતિ પ્રતિકૃતિ એટલે કે નેના જેવી જ જે પૃથ્વી છે તેના જેવી જ એક પૃથ્વી બનાવેલી છે જેને આપણે કહીએ છીએ પૃથ્વીનો ગોળો ત્યાર પછી જોઈએ મિત્રો નવો ટોપિક આપેલો છે ધ્રુવનો તારો જોઈએ એમાં એકસઠમો પ્રશ્ન છે ખાલી જગ્યા તારો હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે તો મિત્રો હવે તમે પાઠનો વિડીયો ભણી ચૂક્યા છો કે કયો એવો તારો છે કે હંમેશા આકાશમાં એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય છે તો અહીંયા આપણે ટોપિકનું નામ જ આપેલું છે ધ્રુવનો તારો તો મિત્રો આપણે ખાલી જગ્યામાં લખીશું ધ્રુવનો તારો હંમેશા આકાશમાં એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય છે ત્યાર પછી જોઈએ બાસઠમો પ્રશ્ન મને ઓળખો હું સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી સરળતાથી મળી શકું છું કે સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી સરળતાથી તે મળી શકે છે તો કયો એવો તારો છે કે ઝુમખાની મદદથી સરળતાથી આપને મળી શકે છે તો આપણે એમની સામે લખશું ધ્રુવનો તારો ત્યાર પછી જોઈએ ત્રેસઠમો પ્રશ્ન ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે તો ઉત્તરમાં લખીશું ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે ત્યાર પછી જોઈએ ચોસઠમો પ્રશ્ન ધ્રુવના તારાનો ઉપયોગ કોણ અને કેમ કરે છે તો ઉત્તરમાં લખીશું ધ્રુવના તારાનો ઉપયોગ રાત્રે દરમ મુસાફરી કરનારા લોકો કે રાત્રે રણમાં મુસાફરી કરનારા લોકો કરે છે ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જ જોવા મળતો હોવાથી આ લોકો રાત્રે દિશા નક્કી કરવા ધ્રુવના તારાનો ઉપયોગ કરે છે કેવા લોકો તો કે દરિયાને મુસાફરી કરતા અથવા તો રાત્રે રણની અંદર જે લોકો મુસાફરી કરી રહ્યા છે તે ધ્રુવના તારાનો ઉપયોગ કરતા હોઈએ છે ત્યાર પછી જોઈએ પાસઠમો પ્રશ્ન ધ્રુવનો તારો પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાંથી સરળતાથી જોઈ શકાય છે ખરું કે ખોટું તો મિત્રો આ વાક્ય ખોટું છે કે ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જોવા મળતો હોય છે પરંતુ અહીંયા તો વાત કરેલી છે દક્ષિણ ગોળાર્ધમાં માટે આ વાક્ય ખોટું થશે એટલા માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો નવો ટોપિક આપેલો છે અક્ષાંશ અને રેખાંશ તો મિત્રો તમે વિડીયોમાં ભણી ચૂક્યા છો કે અક્ષાંશ્રુત અને રેખાંશ્રોત આપણે આવતું હોય છે તો જોઈએ એમાં છાસઠમો પ્રશ્ન છે પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી ખાલી જગ્યા રેખાઓ હોય છે કેવી રેખાઓ હોય છે તો ખાલી જગ્યામાં આપણે લખીશું કાલ્પનિક ત્યાર પછી જોઈએ સડસઠ પ્રશ્ન પૃથ્વી પરની આડી ઉભી કલ્પિત રેખાઓ પરથી શું જાણી શકાય છે તો ઉત્તરમાં લખીશું પૃથ્વી પરની આડી ઉભી કલ્પિત રેખાઓ પરથી કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય આપણે જાણી શકીએ છીએ કે અક્ષાંશ્રુત અથવા તો રેખાંશ્રુત છે તેના આધારે આપણે તે સ્થળનું સ્થાન અને સમય જાણી શકીએ છીએ ત્યાર પછી જોઈએ અડસઠમો પ્રશ્ન પૃથ્વી પરની આડી રે આડી ઊભી રેખાઓ માત્ર ખાલી જગ્યામાં જ જોઈ શકાય છે કે પૃથ્વી પરની જે આડી ઊભી એટલે કે અક્ષાંશ અને રેખાંશ્રુતો જે આપેલા છે તે ખાલી જગ્યામાં જ આપણે જોઈ શકીએ છીએ તો આપણે ખાલી જગ્યામાં લખીશું કે નકશામાં કે નકશાની અંદર જ આપણે પૃથ્વી પરની જે આડી ઊભી રેખાઓ છે એટલે કે અક્ષાંશ્રુત અને રેખાંશ્રુત આપણે માત્ર નકશામાં જ જોઈ શકીએ છીએ ત્યાર પછી જોઈએ ઓગણ સિત્તેરમો પ્રશ્ન પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહે છે ખરું કે ખોટું તો મિત્રો પૃથ્વીના ગોળા પર જે દોરેલી આડી કાલ્પનિક રેખાઓ છે તેને કહેવામાં આવે છે રેખાંશ અને ઊભી જે આપેલી હોય છે છે તેને આવે રેખાંશ તો અહીંયા આપણે આડી વાત કરેલી છે એટલા માટે આ વાક્ય ખોટું થશે માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ સિત્તેરમો પ્રશ્ન કોઈ સ્થળનો અક્ષાંશ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો ઉત્તરમાં લખીશું પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વી કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવૃત્તિ કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે કે આગળ જેટલા અંશનો ખૂણો બનેલો છે તેટલા અંશનો આપણે એને અક્ષાંશ કહીએ છીએ ત્યાર પછી જોઈએ હવે એકોતેરમો પ્રશ્ન બે અક્ષર વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલું અંતર હોય છે આપણે અહીંયા જોઈએ તો મિત્રો ત્રણ ચાર વિકલ્પ આપેલા છે એમાં એ વિકલ્પ છે પચાસ કિલોમીટર બી સો કિલોમીટર સી એકસો ને અગિયાર કિલોમીટર અને ડી છે એકસો પચીસ કિલોમીટર તો મિત્રો અહીંયા બે અક્ષર વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલું અંતરની વાત કરેલી છે તો જમીન સપાટી પર આશરે એકસોને અગિયાર કિલોમીટર અંતર હોય છે માટે આપણે બોક્સમાં લખીશું સી ત્યાર પછી જોઈએ બોતેરમો પ્રશ્ન અક્ષરશ્રુતોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે કે અક્ષણશ્રુત કુલ કેટલી સંખ્યાની છે તો આપણે ખાલી જગ્યામાં લખીશું એકસો ને એક્યાસી ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન અક્ષવૃત્ત કોને કહે છે તો ઉત્તરમાં લખીશું પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારા પૂર્વ પશ્ચિમ સળંગને વર્તુળના અક્ષવૃત કહે છે ત્યાર પછી જોઈએ ચિમોતેરમો પ્રશ્ન રેખાંશ કોને કહે છે તો ઉત્તરમાં લખીશું પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને કહેવામાં આવે છે રેખાંશ ત્યાર પછી જોઈએ મિત્રો પિંચોતેરમો પ્રશ્ન રેખાંશ ખાલી જગ્યા પાસે એકબીજાને મળે છે જે રેખાંશ છે તે કઈ જગ્યાએ એકબીજાને મળે છે તો આપણે ખાલી જગ્યામાં લખીશું ધ્રુવ ત્યાર પછી જોઈએ છોતેરમો પ્રશ્ન ધ્રુવ તરફ જતા રેખાંશો એકબીજાથી દૂર જાય છે ખરું કે ખોટું તો મિત્રો ધૂર તરફ જતા રેખાંશુ એકબીજાથી દૂર જતા નથી માટે આ વાક્ય ખોટું છે એટલા માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ સિતોતેરમો પ્રશ્ન રેખાંશ્રુત કેટલા છે તો ઉત્તરમાં લખીશું રેખાંશ્રુતોની સંખ્યા આશરે ત્રણસો ને સાહીઠ જેટલી છે ત્યાર પછી જોઈએ ઇઠોતેરમો પ્રશ્ન રેખાવૃત કોને કહે છે તો ઉત્તરમાં લખીશું પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃતની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીને સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત કહે છે તો મિત્રો અહીંયા વાત કરેલી છે રેખાવૃતની કે પૃથ્વીની ધરીથી મૂળ એટલે કે જે મૂળ સ્વરૂપ છે રેખાવૃત્તની તે કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક એટલે કે કોણ કોણાત્મક રીતે જોઈએ ત્યારે અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખા એટલે કે ઉત્તર દક્ષિણની જે સીધી રેખા છે જેને કહેવામાં આવે છે રેખાવૃત ત્યાર પછી જોઈએ ઓગણ મો પ્રશ્ન અક્ષાંશ્રુત અને રેખાંશ્રુત એટલે શું તો ઉત્તરમાં લખીશું પૃથ્વીના ગોળા પર દોરેલી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ્રુત કહે છે જ્યારે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પન કલ્પિત રેખાઓને રેખાંશ્રુત કહે છે તો મિત્રો હવે ખબર પડી જશે કે કાલ્પનિક રેખાઓ હોય છે જેને અક્ષાંશ્રુત અને ઊભી રેખાઓ હોય છે જેમને રેખાંશ્રુત કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ એંસી મો પ્રશ્ન ખાલી જગ્યા પૃથ્વીના બે સરખા ભાગ કરે છે એટલે કે ક્યુ વૃત્ત એવું છે કે જે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છો એટલે ખબર જ હશે કે જે વિષુવૃત છે તે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું વિષુવૃત ત્યાર પછી જોઈએ એક્યાસી મો પ્રશ્ન જીરો સેલ્સિયસ અક્ષાંશ કયા નામે ઓળખાય છે એ ગ્રીનીચ બી કર્કવૃત સી વિષુવૃત અને ડી છે મકરવૃત તો જીરો અંશ અક્ષાંશ વૃત બીજા ક્યાં નામે ઓળખાય છે તો મિત્ર તમને અહીંયા જે સી વિકલ્પ આપેલું છે વિષુવૃત કે જે વિષુવૃત છે તે જીરો અંશ અક્ષાંશ વૃત ક્યાં નામે ઓળખાય છે માટે આપણે બોક્સમાં લખીશું સી ત્યાર પછી હવે જોઈએ બ્યાસી મો પ્રશ્ન ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એટલે શું કે ઉત્તર ગોળાર્ધ કોને કહેવામાં આવે છે અને દક્ષિણ ગોળાર્ધ કોને કહેવામાં આવે છે તો ઉત્તરમાં લખીશું વિશ્વવૃત્ત પૃથ્વીના એક સરખા બે ભાગ કરે છે વિષુવૃત્તથી ઉપરનો ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે ત્યાર પછી જોઈએ ત્યાંસી મો પ્રશ્ન નીચેના દેશો કયા ગોળાર્ધમાં આવેલા છે તો મિત્રો અહીંયા તમને ચાર દેશોના નામ આપેલા છે એમાં પહેલું છે ભારત તો ભારત દેશ કયા ગોળાર્થમાં આવે છે તો મિત્રો તમે કહેશો કે ભારત દેશ છે તે ઉત્તર ગોળાર્થમાં આવેલો છે ત્યાર પછી બીજો દેશ કીધો છે મેક્સિકો તો મિત્રો એ પણ કંઈક ભારત જેવો જ છે જે પણ ઉત્તર ગોળાર્થમાં આવેલો છે ત્યાર પછી જોઈએ ત્રીજો દેશ છે જર્મની એ પણ આપણે જોઈએ તો ઉત્તર ગોળાર્થમાં જોવા મળે છે ત્યાર પછી જોઈએ ચોથું કે ઓસ્ટ્રેલિયા તો મિત્રો આ જે ઓસ્ટ્રેલિયા છે એ દક્ષિણ ગોળાર્થમાં આવેલો છે ત્યાર પછી જોઈએ ચોર્યાસી મો પ્રશ્ન વિષુવૃત્તિ ઉત્તરે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ અક્ષરશ્રુત એટલે ખાલી જગ્યા તો મિત્રો અહીંયા જે આપણે ચાર વિકલ્પ આપેલા છે એમાં એ છે કર્કવૃત બી મકરવૃત સી ઉત્તર ધ્રુવવૃત અને ડી છે દક્ષિણ ધ્રુવવૃત તો વિષુવૃતની ઉત્તરે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ અક્ષરશ્રુત એટલે જે કર્કવૃત છે તો આપણે બોક્સમાં લખીશું એ ત્યાર પછી જોઈએ પંચ્યાસી મો પ્રશ્ન મને ઓળખો હું વિશ્વવૃત્ત થી દક્ષિણે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ અક્ષરશ્રુત છું તો મિત્રો તમે આગળના વિડીયોમાં ભણી ચૂક્યા કે જે વિશ્વવૃતની દક્ષિણે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશે ક્યુ અક્ષણસૃત આવેલું છે તો તમે કહેશો કે જે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશે દક્ષિણ દિશાની અંદર અક્ષણશ્રુત એ છે મકરવૃત્ત તો આપણે અહીંયા સામે લખશું મકરવૃત્ત ત્યાર પછી જોઈએ છ્યાસી મો પ્રશ્ન વિષુવૃત્તિ ઉત્તરે છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ રેખાને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા જે વિષુવૃત્તિ ઉત્તરે કીધેલું છે તો ઉત્તર દિશાની અંદર જોઈએ ત્યારે છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર રેખાંશ અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવ વૃત કહેવામાં આવે છે માટે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું ઉત્તર ધ્રુવ વૃત ત્યાર પછી જોઈએ સત્યાસીમો પ્રશ્ન વિષુવૃત્તથી દક્ષિણે ખાલી જગ્યા દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે કે વિષુવૃત્તની દક્ષિણ દિશાની અંદર ખાલી જગ્યા એટલે કે કેટલા અંશના રેખાને કે દક્ષિણ અક્ષાંશ રેખા દક્ષિણ ધ્રુવ કહે છે તો મિત્રો આપણે ખાલી જગ્યામાં લખીશું છાસઠ પોઈન્ટ પાંચ અંશ ત્યાર પછી જોઈએ હવે અઠ્યાસીમો પ્રશ્ન અયન એટલે શું કે અયન કોને કહેવાય તો ઉત્તરમાં લખીશું વિશ્વવૃતની ઉત્તરમાં કર્કવૃત સુધી અને દક્ષિણમાં મકરવૃત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ નેવ્યાસી પ્રશ્ન કર્કવૃત અને મકરવૃત વચ્ચેના વૃતોને ખાલી જગ્યા કહે છે એટલે કે કર્કવૃત છે અને મકરવૃતની વચ્ચે જે નાના મોટા વૃત્તો આવેલા છે જેમને અયન અયનવૃતો કહેવામાં આવતા હોય છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું અયન અયનવૃત્તો ત્યાર પછી જોઈએ નેવું પ્રશ્ન વિષુવૃત પર ખૂબ જ ઠંડી પડે છે ખરું કે ખોટું તો મિત્રો આ વાક્ય ખોટું છે કે વિષુવૃત પર ખરેખર ખૂબ જ ઠંડી પડતી નથી માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ એકાણું પ્રશ્ન નેવું અંશ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે ખરું કે ખોટું તો નેવું અંશના જે કાટ ખૂણે ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ આવેલો છે જેને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે માટે આ વાક્ય સાચું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ બાણુ પ્રશ્ન મને ઓળખો હું નેવું અંશ દક્ષિણ અક્ષાંશ છું તે નેવું અંશનો દક્ષિણ અક્ષાંશ કોણ છે તો એ છે દક્ષિણ ધ્રુવ માત્ર માટે આપણે ખાલી જગ્યામાં એમની સામે લખીશું દક્ષિણ ધ્રુવ ત્યાર પછી જોઈએ ત્રાણું પ્રશ્ન છે સૂર્યના કિરણો કર્કવૃત અને મકરવૃત વચ્ચે લગભગ સીધા પડે છે ખરું કે ખોટું તો મિત્રો જે સૂર્યના કિરણો છે તે કર્કવૃત અને મર મકરવૃત ઉપર લગભગ સીધા જ પડતા જોવા મળે છે માટે આ વાક્ય સાચું છે એટલા માટે આપણે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો નવો પોઈન્ટ આપે છે જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તો મિત્રો જોઈએ હવે એમાં ચોરાણું પ્રશ્ન છે હાલની કઈ સિસ્ટમ દ્વારા કોઈપણ સ્થળના અક્ષાંશ રેખાંશ સરળતાથી જાણી શકાય છે તો મિત્રો અહીંયા જોઈએ તો આપણે નામ જ એમનું આપેલું છે કે જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કે જેના દ્વારા હાલની સિસ્ટમ દ્વારા કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકાય છે જોઈએ એમાં આપણે અહીંયા ચાર વિકલ્પ આપેલા છે એ છે એ એમ ડી બી છે આર એ એમ સી છે સીપીયુ અને ડી છે જીપીએસ તો મિત્રો જીપીએસ દ્વારા આપણે કોઈ પણ પ્રકારના અક્ષાંશ અને રેખાંશ સરળતાથી જાણી શકાય છે માટે આપણે બોક્સમાં કરીશું ડી ત્યાર પછી જોઈએ હવે નવો પોઈન્ટ આવે છે મુખ્ય રેખાંશો તો જોઈએ એમાં પંચાણુંમો પ્રશ્ન છે ગ્રીનીચ શહેર કયા દેશમાં આવેલું છે તો મિત્રો તમે પાઠનો વિડીયો ભણી ચૂક્યા છો એટલે કહેશો કે ગ્રીનીચ શહેર છે તે ઇંગ્લેન્ડમાં આવેલું છે તો આપણે ઉત્તરમાં લખીશું ગ્રીનીચ શહેર ઇંગ્લેન્ડમાં આવેલું છે ત્યાર પછી જોઈએ છન્નુમો પ્રશ્ન અંશ રેખા સ્ત્રને ગ્રીનીચ રેખા કહે છે ખરું કે ખોટું તો મિત્રો તમે વિડીયો ભણી ચૂક્યા છે એમાં જીરો અંશ રેખાંશને ગ્રીનિચ પણ કહેવામાં આવતું હતું માટે આ વિધાન ખરું છે એટલા માટે બોક્સમાં કરીશું આપણે ખરાની નિશાની ત્યાર પછી જોઈએ સતાણુ પ્રશ્ન ખાલી જગ્યાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એ બે ભાગ પડે છે કે કઈ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પાડે છે તો એ રેખા છે ગ્રીનીચ રેખા માટે આપણે ખાલી જગ્યામાં લખીશું ગ્રીનીચ રેખા ત્યાર પછી જોઈએ અઠાણું પ્રશ્ન પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એટલે શું કે પૂર્વ ગોળાર્ધ કોને કહેવામાં આવે અને પશ્ચિમ ગોળાર્ધ કોને કહેવામાં આવે તો મિત્રો તમે થોડાક આગળના પ્રશ્નમાં ભણી ચૂક્યા છે કે ઉત્તર ગોળાર્ધ કોને કહેવામાં આવે છે અને દક્ષિણ ગોળાર્ધ કોને કહેવામાં આવે છે પરંતુ અહીં આપણે વાત કરેલી છે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધની તો આપણે ઉત્તરમાં લખીશું ગ્રીનીચ રેખાની પૂર્વ તરફનો ભાગ એટલે કે એકસો એશિયાંશ રેખાંશ સુધીનો ભાગ પૂર્વ ગોળાર્ધ અને ગ્રીનીચ રેખાની પશ્ચિમ તરફના એકસો એશિયાંશ રેખાંશ સુધીના ભાગને પશ્ચિમ ગોળાર્ધ કહે છે ત્યાર પછી જોઈએ નવાણું પ્રશ્ન એકસો એશિયાંશ રેખાંશવૃત ક્યાં નામે ઓળખાય છે તો ઉત્તરમાં લખીશું એકસો એશિયાંશ રેખાંશ્રત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાતરના નામે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ હવે સોમો પ્રશ્ન મને ઓળખો મને ઓળખતા તારીખ બદલવી પડે હવે મને ઓળંગતા એટલે કે તેમને ઓળંગીએ આપણે તો તારીખ બદલવી પડે છે તો એવો કયો દિન છે તો આપણે ખાલી જગ્યા તેમની સામે લખીશું આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કે જેને બદલતા તારીખ બદલવી પડે છે ત્યાર પછી જોઈએ એકસો એક પ્રશ્ન કારણ આપો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે શા માટે તે દિનાંતર રેખા વાંકી ચૂકી છે તો ઉત્તરમાં લખીશું જો એકસો એસી રેખાંશ્રુત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને સીધી દોરવામાં આવે તો એક જ દેશમાં કેટલા ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી થઈ જાય છે કેટલીક જગ્યાએ એક જ ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય અને સમય તારીખનો ગોટાળો થાય છે આ નિવારવા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતી જમીનને બાજુ પર રાખી સમુદ્રમાંથી પસાર કરવામાં આવે છે તેથી

સી ઉષ્ણ અને ડી છે આપેલ તમામ તો મિત્રો ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તરાક્ષાંશ અને છાસ્ટ પાંચ અંશ ઉત્તરક્ષાંશ વચ્ચે જોઈએ તો સમશીતોષ્ણ ઉષ્ણ કટિબંધ આવેલો છે માટે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ એકસો ત્રણ નો પ્રશ્ન ટૂંક લખો લખવો તો હવે આપણે ટૂંક લખવાની છે કટિબંધ વિશે તો ઉત્તરમાં જોઈએ પૃથ્વીને તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે જુદા જુદા ત્રણ ભાગોમાં વહેંચી વહેંચવામાં આવી છે જેને કહેવામાં આવે છે કટિબંધો તો જોઈએ એમાં પહેલું છે ઉષ્ણકટિબંધ કે ઉષ્ણ કટિબંધ એટલે શું તો કે અતિશય ગરમીવાળો ભાગ કર્કવૃત અને મકરવૃત વચ્ચે ઉષ્ણકટિબંધ આવેલો છે ત્યાર પછી જોઈએ બીજું આપણે લખીશું સમશીતોષ્ણ કટિબંધ તો સ પ્રમાણમાં ગરમી અને ઠંડી વાળો ભાગ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશથી છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ અને ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશથી છાસઠ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશથી વચ્ચેનો ભાગ જે છે જેમને કહેવામાં આવે છે સમશીતોષ્ણ કટિબંધ ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન શીત કટિબંધ તો સખત ઠંડીવાળો ભાગ જેને કહેવામાં આવે છે કટિબંધ તો મિત્રો જોઈએ તો છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશથી નેવું પોઈન્ટ નેવું અંશ ઉત્તર અક્ષાંશ અને છાસઠ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશથી નેવું અંશ દક્ષિણ દક્ષિણ અક્ષાંશ વચ્ચેનો જે ભાગ આવેલો છે જેને શીત કટિબંધ કહેવામાં આવે છે ત્યાર પછી જોઈએ હવે એકસો ને ચાર નંબરનો પ્રશ્ન શીત કટિબંધમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે ખરું કે ખોટું તો મિત્રો સિદ્ધ કટિબંધની અંદર વધારે પ્રમાણમાં ઠંડીનો ભાગ રહેલો હોય છે તો અહીંયા તો આપણે ગરમીની વાત કરેલી છે માટે આ વાક્ય ખોટું થશે એટલા માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ એકસો પાંચ નંબરનો પ્રશ્ન ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ અને ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશની વચ્ચે ખાલી જગ્યા કટિબંધ આવેલો છે તો મિત્રો ઉત્તર અને દક્ષિણ અક્ષાંશની વચ્ચે ઉષ્ણ કટિબંધ આવેલો છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું ઉષ્ણ ત્યાર પછી જોઈએ એકસો છ નંબરનો પ્રશ્ન સમજાવો પૃથ્વીનું પરિભ્રમણ કે પૃથ્વીનું આખું જે પરિભ્રમણ છે તે કેવી રીતના થાય છે તે આપણે સમજાવવાનું છે તો ઉત્તરમાં આપણે લખીશું પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિને તેની દૈનિક ગતિ કહે છે દૈનિક એટલે દરરોજની ગતિ કહે છે પૃથ્વીની દૈનિક ગતિને પરિભ્રમણ કહેવામાં આવે છે પૃથ્વી પર કલાકના કિમીની એક ચક્ર ચક્ર પૂર્ણ પૂર્ણ કરે છે છે આ કલાક લાગે હવે આપણે મિત્રો જોઈએ છે કે દિવસ અને રાત થાય છે તે તેના કારણે તો પૃથ્વીના પરિભ્રમણને કારણે એટલે કે ચોવીસ કલાક થાય છે પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે ત્યાર પછી હવે જોઈએ મિત્રો નવો ટોપિક આવે છે પૃથ્વીની ગતિના પ્રકાર કે પૃથ્વીના ગતિના પ્રકાર કેવા કેવા પ્રકાર હતા તો જોઈએ એકસો સાત નંબરનો પ્રશ્ન પૃથ્વીની ગતિઓ કેટલી છે તો ઉત્તરમાં લખીશું પૃથ્વીની ગતિઓ બે છે પરિભ્રમણ અને પરિક્રમણ ત્યાર પછી જોઈએ એકસો આઠ નંબરનો પ્રશ્ન પૃથ્વીની પરિભ્રમણની ઝડપ વિષ્વૃત પર કેટલી છે તો એક વિકલ્પ છે એક હજાર સાતસો સાઠ કિલોમીટર પ્રતિ કલાક બી વિકલ્પ છે એક હજાર છસો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સી વિકલ્પ છે એક હજાર સાઠ કિલોમીટર પ્રતિ કલાક અને ડી વિકલ્પ છે એક હજાર સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક તો મિત્રો પૃથ્વીની પરિભ્રમણની ઝડપ વિષુવૃત્ત પર એક હજાર સા છસોને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક છે જે એમની પ્રતિ વિષુભવૃત્ત પર તેમની સમય લાગતો હોય છે માટે બી વિકલ્પ છે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ એકસો નવ નંબરનો પ્રશ્ન પરિક્રમણ એટલે શું કે પરિક્રમણ કોને કહેવામાં આવે છે તો ઉત્તરમાં લખીશું પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાર પરિક્રમમાં કરે છે પૃથ્વીની આ ગતિને તેનું પરિભ્રમણ કહે છે કે પૃથ્વી પોતાની ધરી પર જો ભ્રમણ કરે તો દિવસ અને રાત થાય છે અને જ્યારે પૃથ્વી સૂર્યની આસપાર આસપાસ પરિક્રમણ કરે છે ત્યારે આપણે આખા વર્ષનું ત્રણસો ને પાસઠ દિવસનું પરિક્રમણ કરે છે ત્યાર પછી જોઈએ એકસો દસ નંબરનો પ્રશ્ન પૃથ્વીને સૂર્યની ફરતે એક પરિક્રમણ કરતા ખાલી જગ્યા દિવસ લાગે છે તો મિત્રો આપણે આગળના વિડીયોમાં ભણી ચૂક્યા કે પૃથ્વીને સૂર્યની ફરતે એક પરિક્રમણ એટલે કે એક આખું પરિક્રમણ કરવામાં લાગતો સમય કે એક વર્ષ છે એટલે કે ત્રણસો ને પાસઠ દિવસ છે મિત્રો તો આપણે ખાલી જગ્યામાં લખીશું ત્રણસો ને પાસઠ ત્યાર પછી જોઈએ એકસો અગિયાર નંબર નો પ્રશ્ન કક્ષા એટલે શું તો ઉત્તરમાં લખીશું અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે જેને કક્ષા કહે છે ત્યાર પછી જોઈએ એકસો બાર નંબરનો પ્રશ્ન પૃથ્વી સૂર્યની આસપાસ ખાલી જગ્યા આકારની કક્ષામાં ફરે છે તો મિત્રો જોઈએ તો પૃથ્વી સૂર્યની આસપાસ ખાલી જગ્યા આકારની કક્ષામાં ફરે છે તો કેવા આકારની કક્ષામાં ફરતી હશે તો મિત્રો તમે કહેશો કે લંબગોળ કે લંબગોળ આકારની કક્ષામાં તે ફરે છે ત્યાર પછી જોઈએ હવે એકસો તેર નંબરનો પ્રશ્ન પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે એ વિકલ્પ છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ બી વિકલ્પ છે છાસઠ પોઈન્ટ પાંચ અંશ સી વિકલ્પ જીરો અંશ અને ડી વિકલ્પ છે એકસો ને એસી અંશ તો મિત્રો પૃથ્વી પોતાની ધરી પર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવે છે માટે આપણે બોક્સમાં લખીશું એ ત્યાર પછી જોઈએ એકસો ચૌદ નંબરનો પ્રશ્ન પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય જો પૃથ્વી પોતાનું ધરી ભ્રમણ ન કરે તો દિવસ અને રાત થાય નહીં માટે આપણે ઉત્તરમાં લખીશું પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો દિવસ અને રાત ન થાય પૃથ્વીના સૂર્ય તરફના ભાગમાં અજવાળું જ રહે અને વિરુદ્ધના ભાગમાં અંધારું જ રહે છે એટલે કે જ્યાં જે જગ્યાએ અંધારું હોય ત્યાં અંધારું જ રહે અને જે સૂર્ય તરફનો ભાગ છે ત્યાં અંજવાળું જ રહે છે દિવસ અને રાત થતા જ નથી ત્યાર પછી જોઈએ એકસો પંદર નંબરનો પ્રશ્ન પૃથ્વી પર દિવસ અને રાત કેવી રીતે થાય છે તો ઉત્તરમાં લખીશું પૃથ્વી કેવી છે ગોળ તેથી તેના અડધા ભાગ પર સૂર્યનો પ્રકાશ પડે છે બીજો અડધો ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં રહે છે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે જેથી તેના જુદા જુદા ભાગ વારાફરતી સૂર્યની સામે આવે છે જે ભાગ સૂર્યપ્રકાશમાં આવે ત્યાં દિવસ થાય અને જે તેની વિરુદ્ધ દિશામાં આવે ત્યાં રાત થાય છે આમ પૃથ્વી પર દિવસ અને રાત ચાલ્યા જ કરે છે ત્યાર પછી જોઈએ એકસો છ સોળ નંબરનો પ્રશ્ન એકવીસમી જૂને કર્કવૃત પર શિયાળો હોય છે ખરું કે ખોટું તો મિત્રો એકવીસમી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોતો નથી એટલા માટે આ વાક્ય ખોટું છે તો આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ એકસો સત્તર નંબરનો પ્રશ્ન એકવીસમી જૂને ખાલી જગ્યા પરના સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે કે એકવીસમી જૂને સૂર્યના કિરણો કેના પર સીધા પડતા હશે તો મિત્રો આપણે ચાર વિકલ્પ આપેલા છે એમાં એ વિકલ્પ છે ઉત્તર વૃત બી દક્ષિણ ધ્રુવવૃત સી મકરવૃત અને ડી છે કર્કવૃત તો એકવીસમી જૂને મિત્ર સૂર્યના કિરણો કર્કવૃત ઉપર સીધા પડે છે માટે આપણે બોક્સમાં લખીશું ડી ત્યાર પછી જોઈએ એકસો અઢાર નંબરનો પ્રશ્ન બાવીસમી ડિસેમ્બરે ભારતમાં દિવસ અને રાત્રિની લંબાઈ શું સ્થિતિ હશે તો ઉત્તરમાં લખીશું બાવીસમી ડિસેમ્બરે ભારતમાં દિવસ ટૂંકો અને રાત લાંબી હશે ત્યાર પછી જોઈએ એકસો ઓગણીસ નંબરનો પ્રશ્ન એકવીસમી માર્ચ અને ત્રેવીસમી સપ્ટેમ્બરની વિશેષતા શું છે તો ઉત્તરમાં લખીશું એકવીસમી માર્ચ અને ત્રેવીસમી સપ્ટેમ્બરે દિવસ અને રાતનો સમયગાળો સમાન રહે છે એટલે કે એકવીસમી માર્ચે દિવસ અને રાતનો સમય બંને સરખા હોય છે અને તેવું જ ત્રેવીસમી સપ્ટેમ્બરે પણ દિવસ અને રાતનો સમયગાળો સમાન રહે છે ત્યાર પછી જોઈએ એકસો વીસ નંબરનો પ્રશ્ન દિલ્હીમાં સૂર્ય માથા પર નથી આવતો જ્યારે અમદાવાદમાં વર્ષમાં બે વાર આવે છે કેમ શા માટે સૂર્ય માથા પર દિલ્હીની અંદર નથી આવતો અને જ્યારે અમદાવાદમાં વર્ષમાં બે વાર આવે છે તો ઉત્તરમાં લખીશું દિલ્હી કર્કવૃતથી દૂર આવેલું છે જ્યારે અમદાવાદ કર્કવૃત્તની સૌથી નજીક આવેલું છે આથી જ્યારે કર્કવૃત પર સૂર્યના સીધા કિરણો પડે છે ત્યારે ત્યાં સૂર્ય માથા પર આવે છે અને આવું વર્ષમાં બે વાર થાય છે તેથી અમદાવાદમાં વર્ષમાં બે વાર સૂર્ય માથા પર આવે છે ત્યાર પછી મિત્રો નવો ટોપિક આપને મળેલો છે ઋતુઓ તો મિત્રો આપણે જોઈએ કે આપણા દેશની અંદર ત્રણ ઋતુઓ જોવા મળતી હોય છે શિયાળો ઉનાળો અને ચોમાસું તો જોઈએ એમાં એકવીસમો પ્રશ્ન છે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં એક સમયે અલગ અલગ ઋતુ અનુભવાય છે સમજાવો કે સમય એક જ હોય છતાં પણ ઋતુ કેવી અનુભવાતી હોય છે જુદી જુદી તો ઉત્તરમાં લખીશું પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે તેથી પૃથ્વીના બંને ગોળાર્ધો વારાફરતી સૂર્યની સામે આવે છે જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં ગરમી વધુ મળે છે આથી ત્યાં ઉનાળો હોય છે અને જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો કેવા પડતા હશે ત્રાસા પડે છે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે આથી ત્યાં શું અનુભવાય હવે શિયાળો આમ ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે આમ એક જ સમયે પૃથ્વીના બંને ગોળાર્ધમાં અલગ અલગ ઋતુ અનુભવાતી હોય છે ત્યાર પછી જોઈએ મિત્રો બાવીસ એકસો ને બાવીસ નંબરનો પ્રશ્ન વધારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અનુભવાય છે ખરું કે ખોટું હકીકતમાં મિત્રો જોઈએ તો જે વિસ્તારની અંદર વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળતો હોય તે વિસ્તારની અંદર ઉનાળાની ઋતુ ચાલતી હોય છે માટે વાક્ય સાચું છે એટલા માટે બોક્સમાં કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ એકસો ત્રેવીસ નંબરનો પ્રશ્ન ભારતમાં ઉનાળો હોય ત્યારે નીચેના દેશમાં કઈ ઋતુ હશે તે લખો તો મિત્રો આપણે જોઈએ ભારતમાં ઉનાળો હોય ત્યારે પહેલું છે અમેરિકા તો અમેરિકાની અંદર પણ શું ચાલતું હોય છે ઉનાળો બીજું છે ઓસ્ટ્રેલિયા તો મિત્રો જોઈએ તો ભારતની અંદર જ્યારે ઉનાળો હોય ત્યારે ઓસ્ટ્રેલિયાની અંદર શિયાળો હોય છે શા માટે તો કે જે સૂર્યના કિરણો છે તે ઓસ્ટ્રેલિયાના ઉપર ત્રાસા પડતા હોય છે ત્યાર પછી જોઈએ બી ત્રીજું આપેલું છે શ્રીલંકા કે ભારતમાં જ્યારે ઉનાળાની ઋતુ ચાલતી હોય ત્યારે શ્રીલંકાની અંદર ઉનાળો જ વર્તાય છે શા માટે તો કે જ્યારે ભારત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે ત્યારે વિસ્તારની અંદર ઉનાળો અનુભવાય છે તેવી જ રીતના શ્રીલંકાની અંદર પણ સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી ત્યાં પણ ઉનાળો અનુભવાય છે ત્યાર પછી જોઈએ મિત્રો ઇંગ્લેન્ડ તો ઇંગ્લેન્ડની અંદર જોઈએ તો શિયાળો અનુભવાય છે ત્યાર પછી જોઈએ ભૂટાન તો ભૂટાનની અંદર જ્યારે ભારતમાં ઉનાળો છે ત્યારે ભૂટાનની અંદર પણ ઉનાળો જ અનુભવાતો હોય છે અને છેલ્લું છે છઠ્ઠું બ્રાઝિલ તો મિત્રો ભારતની અંદર જ્યારે ઉનાળો છે ત્યારે બ્રાઝિલની અંદર પણ ઉનાળો દેખાય છે શા માટે તો કે ભારતની અંદર જ્યારે સૂર્યના કિરણો સીધા પડે છે ત્યારે છઠ્ઠું છે બ્રાઝિલ કે જેના બ્રાઝિલ ઉપર પણ સૂર્યના કિરણો સીધા જ પડતા જોવા મળે છે માટે ત્યાં પણ ઉનાળાની ઋતુ ચાલતી હોય છે ત્યાર પછી જોઈએ મિત્રો નવો ટોપિક આપેલો છે ઉત્તરાયણ તો જોઈએ એમાં એકસો ચોવીસ નંબરનો પ્રશ્ન મળે છે ઉત્તરાયણ એટલે શું કે ઉત્તરાયણ શા માટે થાય છે તો ઉત્તરમાં લખીશું બાવીસમી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે જેને ઉત્તરાયણ કહે છે આમ ઉત્તરાયણ બાવીસમી ડિસેમ્બરે થાય છે ત્યાર પછી જોઈએ મિત્રો એકસોને પચીસ નંબરનો પ્રશ્ન ચૌદમી જાન્યુઆરીને મકર સંક્રાંતિ શા માટે કહેવામાં આવે છે મિત્રો આપણે ચૌદમી જાન્યુઆરીને આપણે મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ તો જોઈએ ઉત્તરમાં લખીશું ચૌદમી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે ચૌદમી જાન્યુઆરીને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો મકરસંક્રાંતિ કહેવાય છે ત્યાર પછી જોઈએ નવો ટોપિક છે દક્ષિણાયન તો એમાં જોઈએ એકસો છવ્વીસ નંબરનો પ્રશ્ન દક્ષિણાયન કઈ તારીખથી થાય છે એ છે એકવીસમી જૂન બી બાવીસમી જૂન સી બાવીસમી ડિસેમ્બર અને ડી છે ત્રેવીસમી સપ્ટેમ્બર તો મિત્રો જોઈએ તો બાવીસમી જૂને દક્ષિણયાન તરીકે ઓળખવામાં આવે છે કે દક્ષિણાયન છે તે બાવીસમી જૂનથી શરૂ થાય છે માટે આપણે જોઈએ અહીંયા બો બોક્સમાં લખીશું બી ત્યાર પછી મિત્રો જોઈએ આપણે આપેલું છે નવો ટોપિક સંપાત કે સંપાત કોને કહે છે તે ક્યારે થાય છે તેનું છેદ બિંદુ છે તે કેના દ્વારા સંપાત રચાય છે તો મિત્રો જોઈએ એમાં ઉત્તર લખીએ સૂર્યના ક્રાંતિવૃત અને વિષુવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં બાવીસમી માર્ચ દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત્રિ ટૂંકી થતી જાય છે એટલે કે ઉત્તર ગોળાર્ધની અંદર બાવીસમી માર્ચના દિવસે ઉનાળાની ઋતુ ચાલતી હોય છે ઉત્તર ગોળાર્ધમાં એકવીસમી જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે ક્યારે તો કે એકવીસમી જૂને કઈ જગ્યાએ તો કે ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય દક્ષિણ તરફ ખસતા દક્ષિણ ગોળાર્ધમાં ચોવીસમી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત્રિ ટૂંકી થતી જાય છે દક્ષિણ ગોળાર્ધમાં બાવીસમી ડિસેમ્બર વર્ષનો લાંબા લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે ક્યારે તો કે દક્ષિણ ગોળાર્ધની અંદર જ્યારે બાવીસમી ડિસેમ્બર હોય ત્યારે તે દિવસથી બાવીસમી ડિસેમ્બરે લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે વર્ષ દરમિયાન એકવીસમી માર્ચ અને ત્રેવીસમી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવૃત પર સીધા પડતા હોવાથી રાત દિવસ સરખા થાય છે જે વિષુ તરીકે ઓળખાય છે ત્યાર પછી જોઈએ મિત્રો એકસો નંબરનો પ્રશ્ન સૂર્યનો ક્રાંતિ વૃત વર્ષમાં કેટલી વાર છેદે છે એ છે એક બી છે બે સી ત્રણ અને ડી છે ચાર તો મિત્રો સૂર્યનો જે ક્રાંતિ છે તે વિષુવૃત વર્ષમાં લગભગ બે વાર છેદે છે માટે આપણે બોક્સમાં લખીશું બી ત્યાર પછી જોઈએ એકસો ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન એકવીસમી જૂન એટલે ભારતનો લાંબામાં લાંબો દિવસ ખરું કે ખોટું તો મિત્રો આપણે જોઈ ચૂક્યા કે દક્ષિણ ગોળાર્ધની અંદર એકવીસમી જૂને લાંબામાં લાંબો દિવસ એ છે એકવીસમી જૂન તો મિત્રો આ ખરેખર આ વાક્ય સાચું છે એટલા માટે આપણે કરીશું ખરાની નિશાની ત્યાર પછી જોઈએ નંબરનો પ્રશ્ન કઈ કઈ તારીખે આવે છે તો ઉત્તરમાં લખીશું વિસુદિન એકવીસમી માર્ચ અને ત્રેવીસમી સપ્ટેમ્બરે આવે છે એટલે કે સૂર્યના કિરણો સીધા માથા પર પડતા જોવા મળે છે ક્યારે તો કે એકવીસમી માર્ચ અને ત્રેવીસમી સપ્ટેમ્બર ત્યાર પછી જોઈએ એકસો ને એકત્રીસ નંબરનો પ્રશ્ન દક્ષિણ ગોળાર્થમાં ખાલી જગ્યાથી દિવસની લંબાઈ વધતી જાય છે કે દક્ષિણ ગોળાર્ધની અંદર દિવસની લંબાઈ ક્યારે વધતી જાય છે તો ખાલી જગ્યામાં લખીશું આપણે ચોવીસમી સપ્ટેમ્બર ત્યાર પછી જોઈએ એકસો ને પ્રશ્ન દક્ષિણ ગોળાર્ધમાં ખાલી જગ્યા વર્ષનો લાંબામાં લાંબો દિવસ છે તો તો આગળના પ્રશ્નમાં આપણે દિવસની લંબાઈ વધવાની વાત કરી છે આ તો વાત કરી છે લાંબામાં લાંબા દિવસની તો મિત્રો દક્ષિણ ગોળાર્ધની અંદર બાવીસમી ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું બાવીસમી ડિસેમ્બર ત્યાર પછી જોઈએ મિત્રો નવો ટોપિક આવે છે લીપ લીપ વર્ષ વર્ષ કે કે એટલે શું તો મિત્રો તમને ખબર હશે ફેબ્રુઆરી મહિનામાં ઘણી વખત કે એ મહિનાના ઘણી વખત ઓગણત્રીસ દિવસ અથવા તો અઠ્યાવીસ દિવસ આવતા હોય છે તો જોઈએ આપણે આપણે પ્રશ્ન આપેલો છે એકસો તેત્રીસ નંબરનો ફેબ્રુઆરી માસમાં ક્યારેક ઓગણત્રીસ દિવસ હોય છે વિધાન સમજાવો તો ઉત્તરમાં લખીશું પૃથ્વીનું એક વર્ષ એટલે ત્રણસો ને દિવસ અને છ કલાક આપણે મિત્રો આપને તો એટલી જ ખબર છે કે આપણું વર્ષ કેટલા દિવસનું હોય છે ત્રણસો ને દિવસનું પરંતુ મિત્રો ત્રણસો ને દિવસ અને છ કલાકનું આપણું આખું વર્ષ હોય છે પરંતુ આ છ કલાકની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી આપણે ત્રણસો ને દિવસે વર્ષ પૂરું કરીએ છીએ બાકી બચેલા છ કલાક દર ચાર વર્ષે ફેબ્રુઆરીમાં એક દિવસ વધારીને અઠ્યાવીસને બદલે ઓગણત્રીસ દિવસ કરે આવે છે જેને આપણે કહીએ છીએ લીપ વર્ષ આમ ફેબ્રુઆરી માસમાં ક્યારેક ઓગણત્રીસ દિવસ હોય છે તો મિત્રો આ પ્રશ્ન પરથી હવે તમને સમજાઈ ગયું હશે કે ઓગણત્રીસ દિવસ ક્યારે આવે છે અને આપણા આખા વર્ષની દિવસો અને કલાક કેટલી હોય છે ત્યાર પછી જોઈએ મિત્રો નવો ટોપિક આવે છે ગ્રહણ તો મિત્રો ઘણી વખત સાંભળ્યું હશે કે ચંદ્ર ગ્રહણ છે અને સૂર્યગ્રહણ થતું હોય છે તો મિત્રો ઘણી વખત જે ગ્રહણ થાય છે એ દરેક જગ્યાએ જોવા મળતું નથી તો જોઈએ મિત્રો એમાં એકસો ને ચોત્રીસ નંબરનો પ્રશ્ન છે ગ્રહણ કોને કહે છે તો ઉત્તરમાં લખીશું ચંદ્ર પૃથ્વી અને સૂર્ય ક્યારેક સીધી રેખામાં આવે છે ત્યારે સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય અથવા પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે આખે આખો ચંદ્ર ન દેખાય તેવી ઘટનાને કહેવામાં આવે છે ગ્રહણ ત્યાર પછી જોઈએ એકસો ને પાંત્રીસ નંબરનો પ્રશ્ન કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે એ છે ચંદ્ર બી સૂર્ય

ખોટું તો મિત્રો જોઈએ તો આખી દુનિયાની અંદર એક સાથે સૂર્યગ્રહણ જોઈ શકાતું નથી આ માટે આ વિધાન ખોટું છે એટલા માટે બોક્સમાં કરીશું આપણે ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ એકસો ને સાડત્રીસ નંબરનો પ્રશ્ન સૂર્યગ્રહણ ખાલી જગ્યાએ થાય છે કે સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે તો આપણે ખાલી જગ્યામાં લખીશું કે અમાસના દિવસે સૂર્યગ્રહણ જોવા મળતું હોય છે ત્યાર પછી જોઈએ નંબરનો પ્રશ્ન આકૃતિ સ લખો સૂર્યગ્રહણ કે આપણે સૂર્યગ્રહણ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે પરંતુ એ સૂર્યગ્રહણની કેવી રીતના આકૃતિ બને છે અને કેવી રીતે સૂર્યગ્રહણ સર્જાય છે તેમની આપણે આકૃતિ પણ દોરવાની છે તો મિત્રો જોઈએ ઉત્તરમાં લખીએ તો ચંદ્ર એક પૃથ્વીનો ઉપગ્રહ છે તે પૃથ્વીની આસપાસ ફરે છે તો મિત્રો સાથે સાથે પણ દોરતા જઈએ તો એક આપણે દોરીએ છીએ અહીંયા પૃથ્વી કે આકાર છે ગોળ હવે ચંદ્ર છે એ પૃથ્વીનો એક ઉપગ્રહ છે તો મિત્રો અહીંયા તેની જ બાજુમાં થોડેક દૂર આપણે દોરીશું તેમના પૃથ્વીનું જે ચક્ર દોરેલું છે તેના કરતાં સેજ નાનું એવું ચક્ર દોરીશું ચંદ્ર ત્યાર પછી જોઈએ કીધું છે કે તે પૃથ્વીની આસપાસ ફરે છે જ્યાં તમે ચંદ્ર દોરેલો છે તે પૃથ્વીની આસપાસ ગોળ પરિભ્રમણ કરતો હોય છે વળી તે પૃથ્વીની ખૂબ નજીક છે જોઈએ તો મિત્રો આજે પૃથ્વી છે તેની નજીક આપણે ચંદ્ર દોરવાનો છે ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે તો મિત્રો જ્યાં સૂર્ય દોરશું આપણે કે સૂર્યની વચ્ચે અને પૃથ્વી બંનેની વચ્ચે ચંદ્ર આવી જતો હોય છે કે ત્રણે એક જ સીધી હરોળમાં આવી જતા હોય છે તો જોઈએ મિત્રો આ વખતે ચંદ્રના અવરોધથી ચંદ્રના ભાગ જેટલો સૂર્ય દેખાતો નથી તો મિત્રો તમે જોઈ શકો છો કે જે સૂર્યના કિરણો છે જે આ પૃથ્વી પર પડે છે જોઈએ તો જો આ નીચેથી આ ઉપર જાય છે ઉપરથી નીચે આવે છે જે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે છે પરંતુ જ્યારે જે ચંદ્ર છે તે તેમની વચ્ચે આવી જાય છે સૂર્ય અને પૃથ્વી બંનેની વચ્ચે સિદ્ધિ હરોળમાં આવી જાય છે તો એ પૃથ્વીનો અમુક જે ભાગ દેખાય છે જે આ ભાગ છે ત્યાં સૂર્યના કિરણો પૃથ્વી પર પડતા નથી અને સૂર્ય દેખાતો નથી આ ઘટનાને કહેવામાં આવે છે સૂર્યગ્રહણ ચંદ્ર સૂર્ય કરતાં કદમાં નાનો હોવાથી સૂર્ય સંપૂર્ણ ઢંકાતો નથી મિત્રો તમે જોઈ શકો છો કે જે સૂર્ય છે અને જે પૃથ્વી છે તે બંને કરતાં ચંદ્ર કેવો છે નાનો માટે તે પૃથ્વી પણ નથી ઢકાતો અને સૂર્ય પણ તે ઢકાતો નથી ચંદ્ર સૂર્ય કરતાં એકદમ નાનો નાનો હોવાથી જ સંપૂર્ણ ઝંકાતો નથી તેથી આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતો નથી મિત્રો આ આકૃતિ અને આ પ્રશ્ન પરથી હવે તમને ખબર પડી જશે કે આખી દુનિયામાં શા માટે સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી ત્યાર પછી જોઈએ મિત્રો એકસો ને ઓગણ ચાલીસ નંબરનો પ્રશ્ન સૂર્યગ્રહણ દર અમાસે થાય છે ખરું કે ખોટું તો મિત્રો તમે આગળના જ પ્રશ્નોમાં ભણી ચૂક્યા કે જયારે પૃથ્વી અને સૂર્ય બંનેની વચ્ચે હર સિદ્ધિ હરોળમાં જયારે ચંદ્ર આવે છે ત્યારે આપણે સૂર્યગ્રહણ અનુભવીએ છીએ પરંતુ સૂર્યગ્રહણ દર અમાસે હોતું નથી માટે આ વિધાન ખોટું છે એટલા માટે આપણે બોક્સમાં કરીશું ખોટાની નિશાની ત્યાર પછી જોઈએ મિત્રો એકસો ને ચાલીસ નંબરનો પ્રશ્ન ટોકનોંત લખો ચંદ્રગ્રહણ તો ઉત્તરમાં લખી સુ ચંદ્ર પર પ્રકાશિત છે કે ચંદ્ર છે તે સ્વયં તે જાતે પ્રકાશિત થતો નથી પર પ્રકાશિત એટલે કે તે બીજા પર આધાર રાખે છે તો કોના પર આધાર રાખે છે તો કે જે સૂર્યના કિરણો છે તે ચંદ્ર પર પડે છે અને ચંદ્ર પ્રકાશિત થતો જોવા મળે છે માટે ઉત્તરમાં લખી સુ ચંદ્ર પર પ્રકાશિત છે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે બીજા શબ્દોમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે અને ચંદ્રનો તેટલો ભાગ આપણને દેખાતો નથી જેને આપણે કહીએ છીએ ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણ પૂનમની રાત્રિએ જ થાય છે તો મિત્રો હવે તમને ખબર પડી જશે કે ચંદ્રગ્રહણ પૂનમની રાત્રિએ અને સૂર્યગ્રહણ છે તે અમાસના દિવસે ચંદ્રગ્રહણ ખાલી રાતે દેખાય છે તે પૂનમની રાત્રે જોવા મળતું હોય છે માટે આપણે ખાલી જગ્યામાં લખીશું પૂનમ ત્યાર પછી જોઈએ મિત્રો એકસો ને બેતાલીસ નંબરનો પ્રશ્ન જે આપેલું છે જોડકા જોડો એમાં આપણે ત્રણ બોક્સ આપેલા છે વિભાગ અ વિભાગ બ અને જવાબ એમ ત્રણ બોક્સ આપને મળેલા છે એમાં જોઈએ વિભાગ અની અંદર છે પ્રશ્ન વિભાગ બ ની અંદર છે તેમના વિકલ્પ અને વિભાગ ત્રણ છે જેમની અંદર પ્રશ્નના ક્રમ આપેલા છે અને તેમની સામે આપણે તેમના સાચા ઉત્તર લખવાના છે તો મિત્રો જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે સૂર્ય તો સૂર્ય છે તે કેવો ગ્રહ છે તો એ વિકલ્પ છે સુંદર ગ્રહ બી વિલિયમ હર્ષલ સી છે તારો ડી છે મિથેન અને એ વિકલ્પ છે જીવસૃષ્ટિની સંભાવના તો મિત્રો જોઈએ તો સૂર્ય છે કે જે મિથે જે તારો છે એક પ્રકારનો શું છે તે તારો માટે પહેલા નંબરમાં આપણે લખીશું સી ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન છે શનિ તો એ વિકલ્પ છે સુંદરગ્રહ બી વિલિયમ હર્ષલ સી છે તારો છે અને ઈ છે જીવ સૃષ્ટિની સંભાવના તો જે શનિ છે તે સુંદર ગ્રહ છે ત્રીજો પ્રશ્ન જે છે મંગળ તો એમાં સામે જોઈએ એ વિકલ્પ છે સુંદર ગ્રહ બી વિલિયમ હર્ષલ સી છે તારો ડી મિથેન અને ઈ છે જીવ સૃષ્ટિની સંભાવના તો મિત્રો મંગળ ગ્રહ છે કે જેના પર જીવસૃષ્ટિની સંભાવના રહેલી છે માટે આપણે ત્રીજા નંબરના બોક્સમાં લખીશું ઈ ત્યાર પછી જોઈએ મિત્રો ચોથો પ્રશ્ન યુરેનસ તો એ વિકલ્પ છે સુંદર ગ્રહ બી વિલિયમ હર્ષલ સી તારો ડી મિથેન અને ઈ છે જીવસૃષ્ટિની સંભાવના તો જોઈએ મિત્રો યુને યુરેનસ છે તે વિલિયમ હર્ષલે શોધેલો છે માટે આપણે ચોથા નંબરમાં લખીશું બી ત્યાર પછી જોઈએ પાંચમો પ્રશ્ન છે નેપચ્યુન તો મિત્રો આમાં જોઈએ ચાર વિકલ્પ પાંચ વિકલ્પ છે એ છે સુંદર ગ્રહ બી વિલિયમ હર્સલ સી તારો ડી મિથેન અને એ છે જીવ સૃષ્ટિની સંભાવના તો મિત્રો હવે તમે જોઈ ચૂકો છો કે આમાંથી માત્ર ડી છે મિથેન એ જ એક વધી ચૂક્યો છે તો જે નેપચ્યુન છે તેમની સામે આપણે લખીશું ત્યાર પછી જોઈએ મિત્રો બીજો પ્રશ્ન આપને આપેલો છે તેવું જ આપેલું છે જોડકા જોડો તો એમાં આપને વિભાગ અ વિભાગ બ અને જવાબ એમ ત્રણ બોક્સ આપેલા છે એમાં જોઈએ વિભાગ પહેલો પ્રશ્ન છે નક્ષત્ર તો એમની સામે જોઈએ વિકલ્પ વિકલ્પ છે છે એ પાંચ અંશ ઉત્તર બી છે અંશ દક્ષિણ અક્ષાંશ્રુત સી છે ત્રણસો ડી છે જીરો અંશ રેખાંશ અને ઈ છે સત્યાવીસ તો મિત્રો જોઈએ તો નક્ષત્ર કુલ સત્યાવીસ છે માટે આપણે પહેલા નંબરના બોક્સમાં લખીશું ઈ ત્યાર પછી જોઈએ મિત્રો બીજો પ્રશ્ન છે રેખાંશ એમની સામે જોઈએ તો એ વિકલ્પ છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ્રુત બી છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ્રુત સી છે ત્રણસો સાઠ ડી છે જીરો અંશ રેખાંશ્રુત અને ઈ છે સત્યાવીસ તો મિત્રો બીજા છે રેખાંશ્રુત તેમની સામે લખીશું સી કે રેખાંશ્રુતોની સંખ્યા કુલ ત્રણસો છે માટે આપણે બીજા નંબરના બોક્સમાં લખીશું સી ત્યાર પછી જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન જે છે કર્કવૃત તો મિત્રો એ વિકલ્પ છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ્રુત બી ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંત્રુત સી ત્રણસો સાહીઠ ડી જીરો અંશ રેખાંશ્રુત અને ઈ છે સત્યાવીસ તો મિત્રો જે કર્કવૃત છે તો એમની સામે જોઈએ તો જેમની લંબાઈ છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ્રુત તો માટે આપણે ત્રીજા બોક્સની અંદર લખીશું એ ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન વૃત તો એમની સામે જોઈએ એ વિકલ્પ છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાસ્ત્ર બી ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંત્રુત સી ત્રણસો સાઠ ડી જીરો અંશ રેખાંશ્રુત અને ઈ છે સત્યાવીસ તો મિત્રો જોઈએ તો વૃત છે જે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ્રુત ધરાવે છે માટે ચોથા બોક્સની અંદર લખીશું આપણે બી ત્યાર પછી જોઈએ પાંચમો છે ગ્રીનીચ રેખા તો એ વિકલ્પ આપણે પાંચ વિકલ્પ આપેલા છે એમાં જોઈએ તો આપણે છેલ્લો વિકલ્પ વધેલો છે ડી જે છે ઝીરો પોઈન્ટ ઝીરો અંશ રેખાંશ જે છે ગ્રીની રેખા માટે આપણે પાંચમા નંબરની અંદર લખીશું ડી તો મિત્રો તમારા અહીંયા નવમો પાઠની સદીપોથી પૂર્ણ થશે તમને આ વિડીયો સાંભળવામાં ખૂબ મજા પડી હશે ખરું ને તો થેન્ક યુ આ વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર અને આપણે આગળના વિડીયોમાં તો આગળના પાઠની સ્વાદિપોથી પૂરીશું